જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુદ્ધભાઈ ભાટી. આપણે સુદર્શન સેતુ ગઈકાલે અને આગલા દિવસે આ સેતુ ઉપર આવા સમયે ખૂબ જ ભીડ હતી. જન્માષ્ટમી હતી, હજારો માણસોએ બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ નિમિત્તે ભગવાનના જન્મના વધામણા કરવા માટે બેટ દ્વારકાની મુલાકાત લીધી. દર વર્ષે દ્વારકા તો કૃષ્ણ ભક્તો આવે જ છે, પરંતુ બેટ દ્વારકા માટે એક કાલનો એક જે સમય હતો તે ઇતિહાસમાં પહેલીવાર એવું હતું બેટના ઇતિહાસમાં. કારણ કે અત્યાર સુધી બેટ ચારે કોરથી સમુદ્રથી ઘેરાયેલો હોવાથી રાત્રિના સમયમાં ત્યાં જવું એટલે બોટનો ઉપયોગ કરવો પડે, અને રાત્રિના બોટ બંધ હોય. મોડામાં મોડો 7-8 વાગ્યા સુધી તમે જઈ શકો. હવે રાત્રે 12 વાગે જ્યારે ભગવાનના જન્મ થવાનું હોય ત્યારે હજારોની સંખ્યામાં લોકો ત્યાં જઈ ન શકે. બેટના સ્થાનિક લોકો અને એકલ દોકલ યાત્રિકોની હાજરીમાં દર વર્ષે ભગવાન કૃષ્ણનો જન્મદિવસની ઉજવણી થતી, પરંતુ ગઈકાલે બહુ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભગવાન કૃષ્ણના જન્મના વધામણા થયા. દ્વારકા ટુડેની લિંક ઉપર તમે એ પણ જોઈ શકશો. ભગવાન દ્વારકાધીશના બેટ દ્વારકાના કૃષ્ણ જન્મોત્સવમાં જે લોકો પધારેલા હતા તેમને લિંક દ્વારકા ટુડે ઉપર આપ જોઈ શકશો. આજે આપણે નોમ છે આખા દિવસ દરમિયાન ક્યાંય બહુ વરસાદના હિસાબે ક્યાંય કોઈ સ્ટોરી માટે નીકળ્યા નથી. સાંજે આપણે મીઠાપુરથી એક સ્ટોરી કરેલી હતી, એટલે આજે મને એમ થયું કે આપણે ચાલુ વરસાદ છે છતાંય મિત્રની એક રિક્ષામાં આવ્યા અને વરસાદનો જે નજારો છે સુદર્શન સેતુ ઉપરથી આખો અનેરો છે. અત્યારે વરસાદ ચાલુ છે અને પાણી, વરસાદી પાણી આ સેતુ ઉપરથી સમુદ્ર તરફ જઈ રહ્યો છે. મારી સાથે જે લોકો જોડાયા બધા સાથે હું વાત કરીશ હમણાં. મિત્રો, આ સુંદર મજાના નજારા અત્યારે વરસાદના સમયમાં તમામ ગુજરાતીઓ લગભગ પોતાના ઘરે કે ઓફિસે હશે, કારણ કે બહાર નીકળવા જેવું તો ક્યાંય છે જ નહીં. ખૂબ પવન છે, ખૂબ વરસાદ છે, અને વરસાદના સમાચારમાં હું તમને કહું તો આપણે દ્વારકાથી ચાલુ કરીએ તો દ્વારકાનું જે પોસિત્રા ગામ છે, ગોપી થઈને પોસિત્રા જવાય છે, ગોપી પાસે લુણા માતાના મંદિર પાસે જે પુલિયું છે, પુલિયા ઉપર વધુ પડતું પાણી હોવાથી પોસિત્રા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ ઉપરાંત બારાડી વિસ્તારમાં લાંબા રાવલ એ બાજુ ખૂબ જ વરસાદ છે, એટલે રાવલ પણ, રાવલ ગામમાં, લાંબા ગામમાં પણ ખૂબ વરસાદના હિસાબે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એનાથી આપણે આગળ જઈએ તો ખંભાળિયામાં પુષ્કળ વરસાદ છે, અને જામનગરની તો વાત જ ન પૂછો. એટલે વરસાદની દ્રષ્ટિએ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરત, અમદાવાદ, આ બધા જે ગુજરાતના મોટા ભાગના અંબાલાલભાઈ એમ કહેતા હતા, વેધર રિપોર્ટ એમ કહેતું હતું કે ભાઈ આજે 2-3 દિવસ છે જન્માષ્ટમી સહિતના, એમાં ગુજરાતનો કોઈ પણ તાલુકો વરસાદ વગર નહીં રહી શકે. એટલે એ પ્રમાણે જ વરસાદ આવ્યો છે અને ભૂકા કાઢી નાખ્યા છે, કહેતા હતા કે ભૂકા કાઢશે. અંબાલાલની આગાહી હમણાં છેલ્લા 2 વર્ષથી એટલી બધી સાચી પડી રહી છે કે લોકો મસ્તી મસ્તીમાં કહેતા હતા કે આ અંબાલાલભાઈ આગાહી કરે છે, પરંતુ ખરેખર અંબાલાલભાઈની આગાહી સાચી પડે છે. અને એ રીતે આજે આપણે અત્યારે મને એક સમાચાર થયા બેટમાંથી કે બેટનું જે રણછોડ તળાવ છે તે ઓવરફ્લોની તૈયારીમાં છે, અને ઓવરફ્લો થાય તો એ પાણી દરિયામાં જાય, અને દરિયામાં જવા માટે એને ગામમાંથી જવું પડે, અને વચ્ચે ઘણા બધા ઘરો અને દુકાનોને છે બધા મુશ્કેલીમાં મુકાઈ શકે એમ છે. એટલે આપણે અત્યારે રણછોડ તળાવ તરફ જવાનો મારો વિચાર છે. બેટની શું પરિસ્થિતિ છે, એક મીડિયા તરીકે આપણી ફરજ છે, કારણ કે મીડિયાથી અમે તમને વીજળી ખૂબ થાય છે મિત્રો, એટલે આપણે લાઈવ હમણાં પૂરું કરશું. 5 મિનિટમાં હું તમને તમારી સાથે રણછોડ તળાવમાં જઈને વાત કરીશ. લગભગ 15-20 મિનિટ પછી આપણે પાછા લાઈવ કરશું. અત્યારે તમને આ દ્રશ્યો બતાવવા માટે જ મેં તમને તમારી સાથે અત્યારે આ લાઈવ કરું છું. સુદર્શન સેતુ ઉપર અત્યારે અવરોધ ખૂબ ઓછો છે, કોઈ છે નહીં લગભગ, કારણ કે ખૂબ પુષ્કળ વરસાદ છે. મોબાઈલ પણ મારાથી પકડાતો નથી. અને આ સુંદર મજાના દ્રશ્યો મિત્રો આપના મિત્ર મંડળમાં શેર કરજો, એ લોકો પણ આ સુંદર દ્રશ્યો જોઈ શકે. વરસાદી માહોલ છે,
આમ તો વરસાદી માહોલમાં સુદર્શન બ્રિજ નો લાવો લેવો એક મજાની વાત છે, પરંતુ અત્યારનો મોસમ એવું છે કે જોખમ ભરેલું છે. અમે તો મીડિયામાં અમારે આવા બધા જોખમો લેવા પડતા હોય એટલે કરતા હોઈએ, તમારા બધાને બતાવવા માટે અમે અત્યારે ઘરે બેસી લઈએ તો સારું ના કહેવાય. અને સમુદ્રમાં ટમટમિયા, સમુદ્રમાં જે માછીમારો હતા લગભગ અત્યારે ઘણા બધા માછીમારો દરિયામાં છે, બાકી જે પોતાની હોડીઓને એન્કરિંગ કરેલી છે એ આપણે સમુદ્રમાં તમે જોઈ શકો છો. આ ટમટમિયા કહીને જે બધા માછીમારો છે એ લોકો માટે ખૂબ અત્યારે, એક તો જે 1 ઓગસ્ટના સિઝન શરૂ થવાની હતી એની બદલે 16 ઓગસ્ટના સિઝન શરૂ થઈ, એ લોકોએ 1 ઓગસ્ટના માછીમારી માટે ડીઝલ બરફ બધું લઈ લીધું હતું. 15 દિવસ એની સિઝન ઠેલાઈ ગઈ, એના હિસાબે ઘણું બધું નુકસાન ગયું ને ઉપર. અત્યારે જ્યારે 16 ઓગસ્ટના એ લોકો માછીમારી કરવા ગયા અને 24-25 તારીખ એ લોકોને પાછા બોલાવવાની વાત આવી, એટલે માછીમારી કરતા લોકો માટે પણ આ મુશ્કેલી ભર્યો સમય છે. અને આમ તો ગુજરાત માટે પણ આવતા 2 દિવસ, આજનો દિવસ, હજી આવતીકાલનો દિવસ, 29-30 તારીખ સુધી વિન્નીના રિપોર્ટ એમ કહે છે, વેધર રિપોર્ટ બીજા પણ એમ કહે છે કે આમ ભારી છે, એટલે સાવચેતી રાખવી જરૂરી છે. જામનગરમાં, રાજકોટમાં, અમદાવાદમાં, બરોડામાં, સુરતમાં લોકોના ઘરોમાં 1 ફૂટથી કરીને 2-2-3 ફૂટ સુધીનું પાણી છે. હજારો લોકોનું સરકારી તંત્ર દ્વારા સ્થળાંતર કર્યું છે એવા બધા સમાચારો આપ ટીવીના માધ્યમથી, અખબારોના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી જોઈ રહ્યા છો. અને અત્યારનો જે સમય છે એ સમયમાં દ્વારકા ટુડે વતી, હું બધા વતી આપ સૌને, જે પણ દ્વારકા ટુડે સાથે જોડાયેલા હશો અથવા પછી જોશો, આપ સૌને હું અપીલ કરીશ, વિનંતી કરીશ કે અત્યારનો જે સમય છે એ સમયમાં આપ સૌ જો જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો, પોતાના ઘરોમાં રહ્યો, કોઈ પણ કામ ધંધે અથવા ઇમરજન્સી હોય તો જ બહાર નીકળવું. કારણ કે કામ ધંધો આપણે ગમે ત્યારે કરશું, અત્યારના રોડ ઉપર જવું, પોતાના વાહનથી જવું, બધી જગ્યાએ જોખમ ભરેલું છે. એટલે સૌ કોઈ પોતાના ઘરમાં સુરક્ષિત રહે, ટેક કેર. અત્યારે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે, પણ સોરી મિત્રો, અત્યારે હું તમારી સાથે વાત કરીશ તો ઘણો બધો સમય વહી જશે. આપણે બેટ દ્વારકા રણછોડ તળાવ ઓવરફ્લોની તૈયારીમાં છે, ત્યાં પહોંચવાનું છે. અને અત્યારે વરસાદ પણ ખૂબ સારો એવો ચાલુ છે, વીજળી પણ ગરજી રહી છે, એસટી બસો બેટ દ્વારકાથી ચાલુ થઈ ગઈ છે, એટલે લાંબા રૂટની એસટી બસો બેટ દ્વારકા આવ જાવ ચાલુ છે. મિત્રો, અત્યારે હું તમને 2 મિનિટમાં એટલું જ કહીશ કે દ્વારકા ટુડેની લિંકને આપ ખૂબ શેર કરો, ખૂબ મજાના આ દ્રશ્યો છે એ આપ આપના મિત્રમંડળને. અત્યારના સમયમાં આજે નોમ છે, કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે, અને કૃષ્ણની કર્મભૂમિ અને આ કૃષ્ણનો જે પણ બેટ દ્વારકા છે, જ્યાં તેનો રાજમહેલ છે, રાણીવાસ છે, આ એ ભૂમિના દ્રશ્યો છે, એટલે તમને જોવાના ગમશે. કૃષ્ણ ભગવાનને પ્યારું એવું મોરપંખ, આ સુદર્શન સેતુનો જે 1 ટાઈપ્સ ઓફ ટ્રેડમાર્ક છે, એટલે આ સુદર્શન સેતુના મોરપંખના આપ દર્શન કરો. કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ગઈકાલે ઉજવાઈ ગયો છે, એટલે અત્યારે આ સુદર્શન સેતુના દ્રશ્યો હું તમને દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી બતાવી રહ્યો છું. અત્યારે હવે આપણે થોડી વાર લાઈવમાં જોડાયેલા રહેજો, હું રિક્ષામાં બેસી જાઉં મિત્રો, અને એ દરમિયાન લિંકને શેર કરી દો મિત્રો. મિત્રો શેર કરતા રહેજો. રંગબેરંગી લાઇટિંગ અત્યારે ચાલુ છે. આપણે રિક્ષામાં બેસીને થોડુંક રિપોર્ટિંગ કરશું. અહીંયા બેસી શકાશે ને મહારાજ? લાઈવ ચાલુ છે, અહીંયા બેસી. ઓકે, જવા દો. આ છગન મહારાજ આપણે અત્યારે આજે રિક્ષા લઈને આવ્યા છે, સ્કૂટર પણ ઘણી વાર લાવે છે, અને આજે રિક્ષાથી છે, એટલે આપણે એની રિક્ષાનો ઉપયોગ કરીએ અને તમને લાઈવ દ્રશ્યો બતાવું આ સુદર્શન સેતુ. જવા દો મહારાજ. ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે. આપણે અત્યારે બેટ દ્વારકા રણછોડ તળાવની મુલાકાતે જવાનું છે. ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે મિત્રો. અત્યારે આપણે આ રિક્ષામાંથી હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું. સુદર્શન સેતુ ઉપર દેવભૂમિ દ્વારકામાં વરસાદ ભૂકા કાઢી રહ્યો છે અત્યારે, અને
આ તમે દ્રશ્યો જુઓ સુદર્શન સેતુના. વરસાદ ભૂકા કાઢી રહ્યો છે ત્યારે, તો તમારી પાસે હું એટલી જ અપીલ કરીશ કે આ લિંક ને થોડીક શેર કરી દો આપના મિત્ર મંડળ માં પણ, આ સૌ કોઈ આ લોકો આ દ્રશ્યો જોઈ શકે. તમને બધાને આવા સુંદર મજાના દ્રશ્યો ગમે અને ચાલુ વરસાદમાં આપણે ચક્કર મારીએ, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, કોઈને કાંઈ રજૂઆત હોય, તંત્ર સાંભળતું ન હોય અથવા જે કાંઈ હોય તે પરિસ્થિતિનો ખ્યાલ પડે, એટલા માટે થઈને ચાલુ વરસાદમાં ઓટો રિક્ષા લઈને અમે અત્યારે નીકળ્યા છીએ કે આપણે ખબર પડે કે શું પરિસ્થિતિ છે મિત્રો. એટલે જોડાયેલા રહ્યો અને ખૂબ શેર કરો મિત્રો. આ સુદર્શન સેતુનો એક પિલરમાં આપણે પસાર થઈ ગયા, બીજો પિલર છે, બીજો પિલરની સુંદર મજાની જે લાઇટિંગ અત્યારે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. થોડીક અત્યારે વરસાદના છાંટા પાણી આવે છે, છતાં પણ હું તમને બતાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરું છું. ખૂબ સુંદર મજાના દ્રશ્યો છે મિત્રો. વરસાદ ભૂકા કાઢી રહ્યો છે, આપ જોઈ શકો છો વરસાદ. એક તો પવન બહુ છે, અત્યાર સુધીનો જે વરસાદ હતો એમાં પવન નહોતો, પણ હવે આજથી પવન વધારે ચાલુ થયો છે વરસાદ સાથે સાથે. એટલે એ બાબત એક ચિંતાજનક છે, કારણ કે વરસાદ સાથે સાથે વધુ પવન હોય તો જમીન પોચી થઈ ગઈ હોય ને ત્યાર પછી ઝાડપાનને નુકસાન કરે, ઘણા બધા બગીચાઓ ઝાડ પડી જવાની શક્યતા રહે. મિત્રો, આપણે સુદર્શન સેતુ ઉપરથી અત્યારે પસાર થઈ ગયા છીએ. મને લાગે છે એટલું આપણે લાઈવ અત્યારે કર્યું, વાત હું તમારી સાથે અત્યારે નહીં કરી શકું, કારણ કે હું 15-20 મિનિટ પછી પાછો લાઈવ થઈશ એટલે તમારી સાથે ત્યારે વાત કરીશ. અત્યારે આપણે આ સુદર્શન સેતુના જે સુંદર મજાના દ્રશ્યો છે, આપ લિંકને શેર કરી દો, પાછા 15 મિનિટ પછી પાછા આપણે જોડાઈએ. ત્યાં સુધી રજા આપશો દ્વારકા ટુડેના માધ્યમથી છગનલાલ નિરંજની મારા સાથી સાથે, હું બુધાબા પાટી, સુદર્શન સેતુ, બેટ દ્વારકા. જય દ્વારકાધીશ, જય માતાજી.